રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદ્ધસર ખાતે ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયા ધામનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઉમિયા ધામ સંસ્થા દ્વારા શિક્ષણ આરોગ્ય પર્યાવરણ સહિતના ક્ષેત્રે સેવાનો યજ્ઞ શરૂ કરાયો છે, ત્યારે રાજ્ય સરકારે પણ આ સંસ્થાને વિકાસની રાહમાં મદદરૂપ થવા યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ રૂપિયા અને ત્યારબાદ હવે 18.25 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જિલ્લાવાસીઓના આરોગ્યને સુખાકારી માટે 3 નવી એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા 1.50 લાખ હિમોગ્લોબિન પિલ્સ વડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તુલા કરી આરોગ્યપ્રદ સમાજના નિર્માણ માટે એક નવતર પહેલ કરવામાં આવી હતી। આ તકે ઉમિયાધામના ટ્રસ્ટી જયરામ વસજાડિયા, પૂર્વ મંત્રી ચીમન સાપરિયા, ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુ પટેલ, પદ્મશ્રી મથુર સવાણી, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજી સેટા, ધારાસભ્ય ધનજી પટેલ તથા ચિરાગ કાલરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।